નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત. હવે આ ગણિત ધોરણ 3 માં ગણિતમાં આજે આપણે ઘડિયાળ જોતા શીખીશું. બાળકો, આપણા દરેકના ઘરે ઘડિયાળ તો હોય જ છે અને આ ઘડિયાળ પ્રમાણે આપણે સમય જોતા શીખવાનો છે. હવે ઘડિયાળમાં આપણને તમે ઘડિયાળમાં જોઈ શકશો કે 1 કરીને 12 સુધીના આંકડા અહીંયા લખેલા છે. આવી રીતે 12, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, બરાબર. હવે આ 12 આંકડા લખેલા છે એની અંદર આવી રીતે એક મોટા મોટા પણ કાપા તમે જોયેલા હશો. જ્યાં ઘડી અંક લખેલા હશે ત્યાં આવી રીતે મોટા કાપા પણ કહેવા દોરેલા હશે, બરાબર. હવે આ મોટા કાપાનો આ 12 કરીને આ 1 સુધી જ્યારે છે એના વચ્ચે 5 મિનિટનો સમય દર્શાવે છે. શું કેટલો સમય દર્શાવે છે? 5 મિનિટનો, બરાબર. હવે આ ઘડિયાળના કાંટામાં આ મોટા કાપા જોયા પછી આ 12 કરીને 1, 1 કરીને 2, 2 કરીને 3, આવી રીતે દરેક આંકડા વચ્ચે આવી રીતે તમે નાના નાના કાપા પણ જોઈ શકશો ઘડિયાળમાં. 20 મિનિટ કાંટા છે. કેટલા છે? મિનિટ કાંટા. જેમ કે 1, 2, 3, 4, 5 એટલે કે 12 ઉપરથી કરીને 1 ઉપર કાંટો આવે છે મોટો, તો એ 5 મિનિટનું અંતર કહેવાય છે. હવે બીજું જોઈએ કે ઘડિયાળમાં તમને 3 કાંટા દેખાશે. 3 કાંટા દેખાશે, બરાબર ને? તો 1 છે, 1 મિનિટ કાંટો છે, 1 કલાક કાંટો છે અને 1 સેકન્ડ કાંટો છે. જે મિનિટ કાંટો છે એ મોટો છે, કલાક કાંટો છે એ નાનો છે અને સેકન્ડ કાંટો છે એ મિનિટ કાંટો કરતાં પણ મોટો છે. જે તમે અહીંયા નહીં પણ તમે તમારા ઘરના ઘડિયાળમાં તમે આ ત્રણેય કાંટા જોઈ શકશો. હવે બાળકો, આ નાનો કાંટો છે એ કલાક કાંટો છે અને આ મોટો કાંટો છે એ મિનિટનો કાંટો છે, બરાબર. જ્યારે તમારો આ બંને કાંટા 12 ઉપર આવે છે ત્યારે 12 વાગ્યા કહેવાય છે. કેમ કે 1 કલાકની 60 મિનિટ હોય છે. તો આપણે અહીંયા ઘણીએ, જેમ કે અહીંયા ઘડી 12 ઉપરથી 1 ઉપર આવે છે તો 5 મિનિટ, 1 ઉપરથી 2 ઉપર આવે છે તો 10 મિનિટ, 2 ઉપરથી 3 ઉપર આવે છે તો 15 મિનિટ, 3 ઉપરથી 4 ઉપર આવે છે તો 20 મિનિટ, 4 ઉપરથી 5 ઉપર જાય તો 25 મિનિટ અને 5 ઉપરથી 6 ઉપર જાય તો 30 મિનિટ અને 6 ઉપરથી 7 ઉપર જાય તો 7 ઉપરથી 8 ઉપર જાય તો 40 મિનિટ અને 8 ઉપરથી 9 ઉપર જાય તો 45 મિનિટ અને 9 ઉપરથી 10 ઉપર જાય તો 50 અને 10 ઉપરથી 11 ઉપર જાય તો 55 અને 11 ઉપરથી 12 ઉપર જાય તો 60. એટલે 1 કલાક = 60 મિનિટ થશે અને 60 મિનિટ = 60 સેકન્ડ થશે. આ રીતે આપણે ઘડિયાળમાં આટલી વસ્તુ યાદ રાખવાની રહેશે. હવે જેમ કે આ નાનો કાંટો મેં 3 ઉપર છે, બરાબર, અને આ મોટો કાંટો 4 ઉપર છે. તો આપણને મિનિટ ગણવી હોય તો કેવી રીતે ગણીશું? 3 ઉપર છે એટલે 3 ના તો 3 જ આવશે અને 4 ઉપર છે માટે 12 ઉપરથી 1 ઉપર એટલે 5, 5 10, 5 15 ને 5 20. એટલે આને આપણે સમયમાં કહીશું કે 3 વાગ્યા છે અને 20 મિનિટ થઈ છે. કેમ કે નાનો કાંટો 3 ઉપર છે એટલે 3 કલાક અને 20 મોટો કાંટો 4 ઉપર છે માટે 20 મિનિટ, એટલે 3 કલાક અને 20 મિનિટ થઈ એમ કહેવાશે. એવી જ રીતે બીજું ઘડિયાળ પણ છે કે બીજા ઘડિયાળમાં નાનો કાંટો 8 ઉપર છે અને મોટો કાંટો 10 ઉપર છે, બરાબર. સોરી બાળકો, 10 ઉપર નહીં પણ 8 ઉપર છે. તમે જોઈ શકો નાનો કાંટો પણ 8 ઉપર છે અને મોટો કાંટો પણ 8 ઉપર છે. તો હવે તમે મૂંઝાશો કે હવે એમ કેમ કરશું? તો બાળકો, મૂંઝાવાની જરૂર નથી. હવે નાનો કાંટો 8 ઉપર છે એ માટે પહેલાં તો 8 કલાક તો લખવાના જ છે. નાનો કાંટો જેટલા ઉપર હોય એટલા કલાક તો લખવાના છે અને પ્લસ હવે આપણને એ જોવાનું છે કે મોટો કાંટો કેટલા ઉપર છે. તો આપણે મિનિટ પહેલાં ગણીશું. 5, 5 10, 5 15, 5 20, 5 25, 5 30, 5 40, 5 35 અને 5 40. હવે આપણને 8 ઉપર છે માટે 40 મિનિટ થઈ કહેવાશે. એટલે અહીંયા આપણે લખવા આ રીતે લખાણ કરશું, 8 કલાક અને 40 મિનિટ, બરાબર.
હવે આપણે આ આઠને આપણે આ નવ તરફ કરીએ, આઠને નવ તરફ કરીએ તો આઠ કલાક અને 45 મિનિટ થઈ કહેવાય, જેને 9:15 વાગ્યા પણ કહેવામાં આવે છે. બરોબર બાળકો, શું કહેવામાં આવે છે? 9:15 એટલે કે 9 વાગ્યા નથી, પણ 9 વાગવામાં હજી 15 મિનિટની વાર છે, માટે તેને 9:15 તરીકે પણ કહેવામાં આવે છે. હવે બાળકો આપણે આગળ જોઈએ કે હવે અહીંયા ગાડી નાનો કાંટો 10 ઉપર છે અને મોટો કાંટો 11 ઉપર છે. બરોબર, એટલે નાનો કાંટો 10 ઉપર છે એટલે 10 કલાક અને 11 ઉપર છે તો આપણે ગણતરી કરીએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 એટલે 11 ઉપર છે એટલે 10:55 એટલે કે પૂરા 11 હજી વાગ્યા નથી, 11 વાગવામાં પણ હજી 5 મિનિટની વાર છે. જ્યારે આ મોટો કાંટો 12 ઉપર આવશે ત્યારે આ નાનો કાંટો 11 ઉપર આવશે તેમ થશે. બાળકો જુઓ, હવે આ નાનો કાંટો 5 ઉપર છે અને મોટો કાંટો કેટલા ઉપર છે? 12 ઉપર. તેને આપણે કહી શકીએ કે પૂરા 5 વાગ્યા છે. એવી જ રીતે બીજું પણ એમ જ છે, નાનો કાંટો 8 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે તો એમ કહેવાય કે આપણને પૂરા 8 વાગ્યા છે. આ રીતે આપણને અહીંયા તમે જુઓ, નાનો કાંટો 12 ઉપર છે અને મોટો કાંટો પણ 12 ઉપર છે એટલે આ બંને કાંટા એક ભેગા જ છે એટલે આપણે એને કહેવાશે 12 વાગ્યા છે. આ રીતે બાળકો આપણને ઘડિયાળ જોતા શીખવાનું છે.